અને ગુજરાતની કોરોના પરિસ્થિતિ પર તમામ અપડેટ પર નજર. રાજ્યમાં નવા નોંધાતા કેસમાં સતત ઘટાડો. નવા 1333 કોરોના કેસ, 18ના મૃત્યુ. 98 કોરોના દર્દીઓ થયા સાજા, જેમાં કોરોના દર્દીઓનો રિકવરી રેટ 95.55%. અમદાવાદમાં પણ નવા કોરોના કેસમાં નોંધાયો ઘટાડો. 232 કોરોના કેસ, જેમાં શહેરના 224, જિલ્લામાં 8 નવા કેસ, 5ના મૃત્યુ. 858 દર્દી થયા સાજા. સુરતમાં નવા 177 કેસ, શહેરના 102, જિલ્લાના 75 કેસ, 2 દર્દીના મૃત્યુ. 366 દર્દી થયા સાજા. વડોદરામાં આંશિક ઘટાડા સાથે નવા 225 કેસ, શહેરના 144, જિલ્લામાં 81 કેસ, 543 દર્દી સાજા, 2ના મૃત્યુ. રાજકોટમાં પણ ઘટાડા સાથે નવા 116 કેસ, શહેરમાં 83, જિલ્લાના 33 નવા કેસ, કુલ 33 દર્દીના સાજા થવાના રિપોર્ટ, 1નું મૃત્યુ. રાજ્યના 36 શહેરોમાં લારી ગલ્લા તથા દુકાનદારો માટે દુકાન ખોલવાનો સમય વધારીને 6 વાગ્યા સુધી કરાયો. રાજ્યની કોર કમિટીની બેઠકમાં નિર્ણય. અગાઉ વેપારી માત્ર 3 વાગ્યા સુધી દુકાનો ખોલી શકતા હતા. વડોદરામાં રાત્રિ કરફ્યુ દરમિયાન ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સે જાહેરમાં કેક કાપીને ઉજવ્યો જન્મદિન. વાયરલ વિડીયોમાં બુટલેગર અને અસામાજિક તત્વો દેખાયા, જે બાદ ભવ્ય આતિશબાજી થઈ. ગોરવા વિસ્તારમાં પણ આખરે રાત્રિ કરફ્યુ દરમિયાન જન્મદિનની ઉજવણીનો વધુ એક વિડીયો આવ્યો સામે. તો ખેડા જિલ્લાની નડિયાદ પાલિકાના ભાજપના નગરસેવક બાલા ભરવાડ સામે જાહેરનામા ભંગનો નોંધાયો ગુનો. નગરસેવકે પિતરાયભાઈ નવઘણ ભરવાડના જન્મદિનની પાર્ટી પ્લોટમાં ઉજવણી કરી હોવાના આરોપ. અમદાવાદમાં પ્રથમવાર કોવિડના 38 વર્ષના દર્દીને મોનોક્લોનલ એન્ટીબોડીસ કોકટેલ થેરાપી આપવામાં આવી. આ સમાચાર કોરોનાના પ્રાથમિક લક્ષણો ધરાવનાર દર્દીઓ માટે રાહતના છે, કેમ કે ઓક્સિજનની જરૂર ન હોય તેવા દર્દીને અપાતી આ થેરાપી શરીરમાં કોષોમાં કોવિડને પ્રવેશતા રોકી લે છે. કેસિરબીમેબ અને ઇન્ડેબીમેબની મોનોક્લોનલ એન્ટીબોડીસ કોકટેલ થેરાપીમાં દર્દીને અપાય છે.